दादू कई काम हो तू? शुभ मारे तारी साथे बात करवानी छे, करी शकू? अरे दादू एमा पूछवानू शू है, तमारी माटे तो समय ज समय छे। વાત એવી કંઈ નથી, શું છે કે તારી દાદીએ વેક્સિન લીધી છે ને તો એને તાવ આવ્યો છે, તો આજે એને અલગ રૂમમાં સુવાનું છે। દાદુ કઈ ચિંતા જેવું નથી ને? ના ના બેટા એવું કશું નથી, શું છે એને તાવ આવ્યો છે ને એટલે એને અલગથી સુવાનું છે, અને પાછી જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી એની કચકચ બહુ વધી ગઈ છે, એટલે મને પણ આજે થયું કે આજે હું નિરાતે અલગથી સૂઈ જાઉં। એનો અર્થ એ કે તમારો દાદી સાથે ઝઘડો થયો છે, હે ને? એ તો ચાલ્યા કરે, ઝઘડો એટલે જિંદગીમાં ખુશ રહેવાનું કારણ। ઝઘડો થાય એટલે કે આપણે સાથે છીએ એની સાબિતી। લાગણીઓને જ્યારે હોઠ ઉપર આવવાનું મન થાય ને ત્યારે કાં તો એ પ્રેમ બને, કાં તો પછી મીઠો ઝઘડો। હું તો કહું છું પ્રેમથી વાત ના થાય તો મીઠો ઝઘડો, હા પણ હોઠને મૌન ના કરાય, કારણ કે સામે હોવા છતાં જેના હોઠ બંધ હોય છે બહારથી ગમે તેવો હોય પણ અંદરથી તો તૂટેલો સંબંધ હોય છે। દાદા મને લાગે છે કે તમને દાદી સાથેની જૂની યાદો યાદ આવી રહી છે। સંબંધ જેટલા જૂના એટલા વધારે મજબૂત, પણ શું છે ક્યારેક દૂર હોઈએ ને તો નજીક આવવાની વધારે મજા આવે છે, અને એટલે જ તો આજે હું અલગ રૂમમાં સુવાનો છું। દાદુ તમે સહેજ પણ ચિંતા ના કરો અને અહીં જ સુઈ જજો। હા દાદુ તમે અહીંયા સુઈ જાઓ, હું માસીના રૂમમાં જઈને સુઈ જઉં છું। ઠીક છે, તો પછી મારે રાત્રે તો જમવાનું નથી, હું અભી હાલ અહીંયા સુઈ જઈશ। હા દાદુ આરામથી અહીંયા સુઈ જાઓ, હું માસીના રૂમમાં જઉં છું। દાદુ તમને કઈ બાજુ સુવાનું ફાવશે? એક કામ કરું, હું છે ને નીચે સોફા ઉપર જઈને સૂઈ જાઉં છું, શું છે કે આટલા નાના પલંગમાં આપણને બંનેને નહીં ફાવે। અરે દાદુ તમારે જો એકલા જ સૂવું હોય તો તમે અહીંયા સૂઈ જાઓ, હોલમાં હું જઈને સૂઈ જઈશ। હા ના પણ બેટા તને તકલીફ પડશે, એક દિવસની તો વાત છે ને, એમાં તકલીફ છે ને? આ તો મારી ફરજમાં આવે છે, તમે અહીંયા શાંતિથી સૂઈ જાઓ, હું હોલમાં જઈને સૂઈ જાઉં। ગુડ નાઇટ દાદુ। હા ગુડ નાઇટ। છેવટે છાયાનો પ્લાન કામ કરી રહ્યો છે। યસ માસી કેમ રૂમ બંધ કરી દીધો? તું અટાડે કેમ આયા આવી? માસી જો તમને કંઈ વાંધો ના હોય તો આજે હું તમારી સાથે સુઈ જાઉં, પણ આજે તો મારા રૂમમાં હું જ નથી સુવાની। આમાં હું છે મારા રૂમમાં એટલા બધા મચ્છર થયા છે ને, એટલે મેં મિતુડાને કીધું હતું કે મચ્છર મારવાની દવા છાંટી દે, તો એ બુદ્ધિના બારદાને હવાર છાંટવાની જગ્યાએ રાઈતે છાંટી, એટલે હું જ મારા રૂમમાં હોવાનું નથી, તું નહોતી હો નકર માંદી પડી જઈશ। અચ્છા તો હવે હું શું કરીશ? શું કરીશ તું, તારા રૂમમાં જઈને સુઈ જા। એકચ્યુઅલી માસી મારા રૂમમાં દાદા સુવાના છે ને એટલે, પણ કંઈ વાંધો નહીં હું દીદી સાથે એના રૂમમાં સુઈ જાઉં છું, એમ પણ અત્યારે એકલી છે ને તો એને ગમશે, પણ એ મને નહીં ગમે। માસી હું દીદી સાથે સુઈ છે તમને કેમ નહીં ગમે? કારણ કે હું એની આયરે હોવાની હતી એના રૂમમાં, હવે ત્યાં જગ્યા નથી ને, તો હવે હું ક્યાં સુઈશ આખી રાત? એક કામ કર, તું પ્રિયંકાના રૂમમાં હોઈ જા, હું ધાબે જઈને હોઈ જઈશ, બીજું શું? ના ના માસી તમે ધાબા પર ન જશો, ત્યાં તમને બહુ ગરમી લાગશે અને મચ્છર પણ હેરાન કરશે, તમે ચિંતા ના કરો, તમે દીદી સાથે એના રૂમમાં સુઈ જાઓ, આટલું મોટું ઘર છે હું ક્યાંક ને ક્યાંક તમારી વ્યવસ્થા કરી જ લઈશ, ચલો જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।
વાહ છાયા, હવે આ બે જણ તારી માયામાં ફસાયા. ચાલો આ રાશિ શુભની ઇમારતનું પહેલું પગથિયું તો આપણે સફળતાથી ચડી ગયા. મિતુ ભાઈ ક્યાં જતા રહ્યા હશે? ક્યાંય દેખાતા નથી. તમે મિતુભાઈને ક્યાંય જોયા છે? ના, મને તો ક્યાંય નથી દેખાતા. આખા ઘરમાં તને કોઈ જગ્યા ના મળી જે મારે જ માથે આવીને બેસી છે? ઓ, આ તમારું માથું છે એમ? બસ બસ, ઓવર સ્માર્ટ બનવાની જરૂર નથી. તને પણ ખબર છે હું શેની વાત કરું છું. નથી ખબર મને કે શું કહેવા માંગો છો તમે. મારી બાજુમાં આવીને શું કામ બેઠી છે? કારણ કે આજે આખી રાત મારે બહાર જ રહેવાનું છે. એટલે બહાર જ રહેવાનું છે? પણ કેમ? આપણા રૂમમાં દાદા સૂતા છે એટલે ત્યાં નહીં સૂઈ શકાય. માસીના રૂમમાં મચ્છરની દવા છાંટી છે એટલે ત્યાં પણ નહીં સુવાય. દીદીના રૂમમાં એની સાથે માસી સૂતા છે એટલે ત્યાં પણ નહીં સૂઈ શકાય. તો જો કોઈ માથે આવીને બેઠું હોય ને તો એ તમે છો, હું નહીં. તો તું અહીંયા સોફા પર સુવાની છે? હા, હું તો સુઈ જઈશ, મને કોઈ વાંધો નથી. તને વાંધો હોય કે ના હોય પણ મને વાંધો છે. બીકોઝ દાદુ ઉપર એકલા સુવાનું કહેતા હતા તો મારે અહીંયા જ સુવું પડશે ને. તો એ મારો પ્રોબ્લેમ નથી. પણ મારો પ્રોબ્લેમ તું છે. માણસે છે ને હંમેશા પોતાની પ્રોબ્લેમ્સથી દૂર રહેવું જોઈએ. તો તમે ક્યાં એકદમ દૂર જશો મિસ્ટર શુભ? અહીંયા બેસવા કરતા હું મારા રૂમમાં જઈને નીચે સુઈ જઈશ. વેરી નાઇસ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. દાદુ સોઈ ગયા છે, જો નોક કરીશ તો એમની ઊંઘ બગડશે. કેમ પાછા આવી ગયા? ન ગમ્યું મારા વગર? સાંભળ, શુભ અહીંયા આવતો જ હતો પણ મેં છે ને આપણે બહારથી એનો અવાજ સાંભળ્યો અને કોઈકને કહેતો હતો કે ભાઈ હું તો મારા રૂમમાં જ સૂઈ જાઉં છું. હા, અને જેવો મેં એનો અવાજ સાંભળ્યો ને મેં તરત જ રૂમની લાઇટ બંધ કરી દીધી અને અંદરથી દરવાજાને લોક કરી દીધો. હા, એટલે એ રૂમ પણ ખખડાયો નહીં, એમને એમ જતો રહ્યો. ઈ બરાબર કર્યું. બસ હવે રૂમ બંધ કરીને તમે લોકો સૂઈ જાઓ. ઈ બે જણામાંથી કોઈ આવે ને ગમે એટલું ખખડાવે ને રૂમ ખોલતા નહીં હો તમે. હા, મને તો સાચે જ ઊંઘ આવી રહી છે. પેલું મિતુ આપણને વહેલા વહેલા જમાડી ને પોતે મસ્ત ધાબા પર જઈને સૂઈ ગયો છે. પેલા બંને જણ ભૂખ્યા છે. હવે રાશિ છે ને શુભ માટે જમવાનું બનાવવા આવશે, કેમકે ઘરમાં જમવાનું કંઈ છે નહીં. અને એ રીતે બે જણ વચ્ચે પ્રેમ વધશે. એ તો આપણે જોતું હતું. હાલો ભાઈ, હુઈ જાઓ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. એ છોકરી, તું બરાબર જમી? ભૂખી નથી રહી? હા માસી, હું બરાબર જમી છું. તો હવે છે ને આ રૂમની બહાર નથી જવાનું, અહીંયા હુઈ જ જવાનું. ના ના, હું રૂમની બહાર શું કામ છું? અને એમ પણ
એ બંને નજીક આવે ને એ સારું જ છે ને, હું પણ એ જ ઈચ્છું છું. હાલો તો આપણે ભૂઈ જાય. માસી, મને આટલી જલ્દી ઊંઘ નથી આવતી. તો મારી પાસે એક કિમિયો છે, તરત ઊંઘ આવી જશે.